નમસ્કાર સાથી મિત્રો, સાથી મિત્રો, હાલ સુધીમાં આપ સર્વોએ પ્રકરણ નંબર 3 ત્રિકોણમિતિમાં તમામ સ્વાધ્યાયનો અભ્યાસ કરી લીધો છે. તો નેક્સ્ટ બધા સ્વાધ્યાયને બેઝ સરસ મજાના પ્રકીર્ણ મિસેલેનિયસ એક્સરસાઇઝ, પ્રકીર્ણ ઉદાહરણો, પ્રકીર્ણ સ્વાધ્યાયને સ્ટાર્ટ કરીએ. તો નેક્સ્ટ તમારા પાઠ્યપુસ્તકનું ઉદાહરણ નંબર લઈએ. પાઠ્યપુસ્તકનું ઉદાહરણ નંબર 29. ચલો ઉદાહરણ નંબર 29, પાઠ્યપુસ્તકનું ઉદાહરણ નંબર 29 છે. જો એક્સ અને વાય બીજા ચરણમાં હોય, જો એક્સ અને વાય બીજા ચરણમાં હોય, એક્સ અને વાય બીજા ચરણમાં હોય, એક્સ અને વાય બીજા ચરણમાં હોય, ખાસ ચરણ આપ્યું છે એટલે ધ્યાનમાં લેવું પડશે, બીજું ચરણ આપ્યું છે, એક્સ અને વાય બીજા ચરણમાં હોય, અને સાઈન એક્સ 3/5 હોય, અને સાઈન એક્સ 3/5 હોય, ખૂણો એક્સ આપ્યો છે, સાઈન એક્સ 3/5 આપ્યું છે, અને કોસ વાય -12/13 હોય. કોસ માઇનસ કા આપ્યું ભાઈ, બીજા ચરણમાં છે ને, એટલે કોસ વાય -12/13 હોય. તો સાઈન એક્સ પ્લસ વાયનું મૂલ્ય મેળવો. ઓકે, તમારા પ્રશ્નમાં સાઈન એક્સ પ્લસ વાય તમારે મેળવવાનો છે. મિત્રો, સાઈન એક્સ પ્લસ વાયનું સૂત્ર તમે બધા જાણો છો, સાઈન એક્સ કોસ વાય કોસ એક્સ સાઈન વાય, સાઈન એક્સ કોસ વાય પ્લસ કોસ એક્સ સાઈન વાય, સાઈન એક્સ પ્લસ વાય સાઈન આલ્ફા પ્લસ બીટા, સાઈન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઈન બીટા સૂત્ર થાય. બરાબર છે, ક્લિયર છે, આવડે છે? ઓકે, આગળ વધીએ. તો એ જ સૂત્રને આધારિત તમારે આ ક્વેશ્ચનને સોલ્વ કરવાનો છે. ઓકે મિત્રો, હવે તમને શું આપ્યું છે? તો કે એક્સ છે એ બીજા ચરણમાં છે, એક્સ બીજા ચરણમાં છે એવું તમને કીધું છે. પહેલું વાક્ય, એક્સ બીજા ચરણમાં છે, તો બીજા ચરણમાં તમને ખબર જ છે કઈ કઈ વસ્તુઓ ધન હોય ને કઈ કઈ વસ્તુઓ ઋણ હોય. અહીંયા ખૂણો એક્સ લઈ લો, સાઈન એક્સની કિંમત આપી છે કેટલી છે? 3/5, બીજા ચરણમાં પ્લસ હોય એટલે કે સામેની બાજુ 3 × 5 તો પાસેની બાજુ 4 થાય. કેમ થાય તમે જાણો છો પાયથાગોરસથી. ઓકે, આમ છતાં પણ અહીંયા મેળવી લેવું જરૂરી છે આ 4 કેમ થાય તે. ચાલો આ 4 કેમ થાય એને મેળવીએ. આને લખી નાખીએ વાય, તો લખી નાખું કે 3² + y² = 5² પાયથાગોરસનો પ્રમેય, બાજુઓના વર્ગોનો સરવાળો કર્ણના વર્ગ જેટલો હોય. તો y² = 5² + 25 - 3² = 9 બાદ થાય 16 વધે, તેથી y = 4. આ રીતે અહીંયા 4 મળે. ચાલો અહીંયા સુધી બધાને ક્લિયર, આગળ વધીએ. હવે તમારે બીજા ચરણમાં સાઈન એક્સ ધન હોય, કોસ એક્સની કિંમત મને કહી દેજો ને, કોસ એક્સની કિંમત ઋણ હોય, વેરી ગુડ, બીજું ચરણ છે, અને ટેન એક્સની કિંમત પણ ઋણ હોય. ચાલો કોસનું સૂત્ર, પાસેની બાજુના છેદમાં કર્ણ, અરે મારા ભાઈ 10મા ધોરણની વાત છે, 4/5. ટેનનું સૂત્ર, સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, 3/4. તો તમારે જોતી કિંમતો તૈયાર બીજા ચરણને અનુસાર. ક્લિયર છે, આગળ વધીએ. ડન, હવે લખીએ એક્સ બીજા ચરણમાં છે, વાય બીજા ચરણમાં છે. ચલો વાયનું કામ કરીએ, વાય પણ બીજા ચરણમાં છે. ઓકે, વાય બીજા ચરણમાં છે, વાય બીજા ચરણમાં છે. ચલો વાય બીજા ચરણમાં છે, તો અને ભાઈ કોસ વાયની કિંમત ઋણ આપી છે, કોસ વાય બરાબર -12/13. ચાલો આને લઈ લઈએ, ત્રિકોણ વાય ખૂણો ધરાવતો, કોસનું સૂત્ર, પાસેની બાજુના છેદમાં
કર્ણ અહીંયાને કહેવાય એક્સ મેળવીએ, ચાલો એક્સ નામ નથી આપવું, એ નામ આપી દઈએ, સ્મોલ એ મેળવીએ. હવે તમને ખબર જ છે કે એ સ્ક્વેર પ્લસ બાર સ્ક્વેર બરાબર તેરનો સ્ક્વેર, એ સ્ક્વેર બરાબર તેરનો વર્ગ 169 માઇનસ બારનો વર્ગ 144, તો એ સ્ક્વેર બરાબર મળે 25, એ બરાબર થાય 5. તો અહીંયા લખી નાખીએ કે 5 સામેની બાજુ 5 છે. અહીંયા સુધી બધાને ક્લિયર હોય તો હવે તમારી પાસે સરસ મજાનું કોસવાયની કિંમત છે. તો મારે બે કિંમત મેળવવી પડે, કઈ બે કિંમત? એક સાઇન વાયની અને એક ટેન વાયની. ટેન વાયની જરૂરિયાત નથી, પણ આપણે વધારાની મેળવી રહ્યા છીએ ટેન વાયની. સાઇન વાયની કિંમત શું થાય? સાઇન વાયની કિંમત બીજા ચરણમાં વાય પ્લસ થાય, બીજા ચરણમાં ટેન વાય માઇનસ થાય. એટલે હું તમને કિંમત કહું, ખાસ ચરણ જોજો. ઓકે, સાઇનનું સૂત્ર સામેની બાજુના છેદમાં કર્ણ, ટેનનું સૂત્ર સામેની બાજુના છેદમાં પાસેની બાજુ બાર. લ્યો, તમારી પાસે બધી કિંમતો તૈયાર છે. હવે આ મેઇન બીજા ચરણનો ઉપયોગ છે. હવે તમારે મેળવવાનું છે સાઇન એક્સ પ્લસ વાય. ઓકે, આગળ વધારીએ, ક્વેશ્ચનના એન્ડ તરફ જઈએ. હવે સાઇન ઓફ એક્સ પ્લસ વાય બરાબર સાઇન એક્સ કોસ વાય પ્લસ કોસ એક્સ સાઇન વાય. સાઇન એક્સ કોસ વાય પ્લસ કોસ એક્સ સાઇન વાય. ઓકે, ધેન સાઇન એક્સ પ્લસ વાય બરાબર સાહેબ સાઇન એક્સની કિંમત 4 ના 3 ના છેદમાં 5 ઓલરેડી આપી છે, મૂકી દો 3 ના છેદમાં 5. કોસ વાયની કિંમત, વાયની કિંમત અહીંયા છે, કોસ વાયની કિંમત માઇનસ 12 ના છેદમાં 13 આપી જ છે, લખી જ નાખીએ. પ્લસ કોસ એક્સની કિંમત અહીંયા તમે મેળવી માઇનસ 4 ના છેદમાં 5 લખી નાખો, અને સાઇન વાયની કિંમત પ્લસ 5 ના છેદમાં 13 તમે મેળવેલી જ છે, લખી નાખો. ચલો, ક્લિયર છે, આગળ વધારીએ. તેથી સાઇન એક્સ પ્લસ વાય બરાબર અહીંયા તમે 12 ગુણ્યા -3 કરો એટલે -36 13 5 65 થાય, વચ્ચે નિશાની માઇનસ, ચલો પ્લસ રાખીએ, કાંઈ વાંધો નહીં. 5 ચોક -20 થાય, કારણ કે પ્લસ માઇનસ માઇનસ, 13 5 65. હવે તમારે 65નો લસાઅ લેવો પડે, તો સાઇન એક્સ પ્લસ વાય બરાબર નીચે 65નો લસાઅ, ઉપર -36 ± -20, આન્સર આવે -56 ના છેદમાં 65. લ્યો, આ તમારા ક્વેશ્ચનનો ફાઇનલ આન્સર, સાઇન એક્સ પ્લસ વાય બરાબર -56 ના છેદમાં 65. તો આ થઈ ગયું સરસ મજાનું તમારું સંપૂર્ણ ઉદાહરણ નંબર 29મું તમારી સમક્ષ છે. બહુ સાદું ને સિમ્પલ છે, પણ ધ્યાન લગાવીને બીજા ચરણને ધ્યાનમાં રાખીને સોલ્વ કરશું તો બરાબર છે. આગળ વધીએ, નેક્સ્ટ પછીનું ઉદાહરણ નંબર 30મું લઈએ. ઓકે, ઉદાહરણ નંબર 30મું નેક્સ્ટ તમારા પાઠ્યપુસ્તકનું ઉદાહરણ નંબર 30મું રકમ છે, સાબિત કરો કે શું સાબિત કરવાનું છે. તો કોસ 2x કોસ x / 2 માઇનસ કોસ 3x માઇનસ કોસ 3x કોસ 9x / 2 બરાબર બરાબર સાઇન 5x અને સાઇન 5x / 2 આવું સાબિત કરવાનું છે. સાઇન 5x ગુણ્યા સાઇન 5x / 2
ચાલો સરસ, આ ડાબી બાજુ છે, આવું સાબિત કરવાનું છે. ધ્યાન અહીંયા આપશો, બહુ સરળ છે. ડાબી બાજુને પકડી લેશો, આ તમારી ડાબી બાજુ લખીએ. હવે LHS બરાબર કોસ 2x કોસ એક્સ બાય 2, વચ્ચે નિશાની માઇનસ, પછી આગળ કોસ 3x અને કોસ 9x બાય 2, આવી રીતે છે. તમારી પાસે આ સૂત્ર જુઓ, ખૂણા સરખા નથી, અહીંયા 2x તો અહીંયા 2x, તો કંઈક વિચારી શકાય કોસ આલ્ફા પ્લસ બીટા ને એવું કંઈ છે નહીં. તો તમારે ફરજિયાત બે સી ભેગા હોય ત્યારે 2cc નું સૂત્ર જ વાપરવું પડે. 2cc નું સૂત્ર શું છે? તો તમને બધાને ખબર જ છે કે 2cc બરાબર સી પ્લસ સી છે, 2cc બરાબર સી પ્લસ સી છે, બરાબર છે. આગળ છે, વધી આગળ, ઓકે ડન. ચલો 2cc બરાબર સી પ્લસ સી, તો અહીંયા બે જોશે તો કરીએ કામ, બે મેળવવાનું, પહેલાં તો બે જોશે એનું કામ કરીએ. તો LHS બરાબર અહીંયા બે જોશે જ, 2 cos 2x અને કોસ એક્સ બાય 2, ઉપર મારે બે જોઈએ જો, તો નીચે બે લખવા પડે, કારણ કે આ બે બે ઉડી જાય તો જ આ વધે. ડન છે, વચ્ચે માઇનસ નિશાની એમની એમ. ફરીથી મારે ઉપર તો બે જોશે 2cc માટે, 2 cos 3x અને સેમ મેથડ એપ્લાય કરીએ, કોસ 9x બાય 2 અને છેદમાં બે લખી નાખીએ, એટલે જો આ બે બેને કેન્સલ કરો તો આ જ વધે. ક્લિયર છે, ડન છે, બરાબર છે. આગળ વધીએ, ઓકે. તો હવે ઉપરનું સૂત્ર આવે, LHS બરાબર 2cc નું સૂત્ર, છેદમાં બે એમનો એમ. 2cc એટલે સી પ્લસ સી, કરીએ બંને ખૂણાનો સરવાળો, 2x પ્લસ એક્સ બાય 2, કરીએ બંને ખૂણાની બાદબાકી, 2x માઇનસ એક્સ બાય 2. ચાલો ક્લિયર છે, વચ્ચે નિશાની માઇનસ, ઓકે. ફરીથી જઈએ, છેદમાં બે એમનો એમ, ઉપર સૂત્ર સી પ્લસ સી, કારણ કે 2cc છે, 3x પ્લસ 9x બાય 2 અને પ્લસ કોસ 3x માઇનસ 9x બાય 2. ચાલો અહીંયા સુધી બધાને ક્લિયર હોય તો છેદમાં તો બેનો લસાઅ લઈ જ લઈએ અને સાદુરૂપ આપી દઈએ ખાસ. ચાલો LHS બરાબર છેદમાં બેનો લસાઅ તૈયાર, બે જ છે બંનેમાં, તો અહીંયા લખાય કોસ 2x પ્લસ એક્સ બાય 2, લસાઅ લ્યો એટલે 2x પ્લસ એક્સ બાય 2 નો લસાઅ આવે 4x પ્લસ એક્સ બાય 2, કારણ કે 2 × 2 = 4 નો લસાઅ થાય, પ્લસ કોસ અહીંયા લસાઅ લ્યો એટલે કે 4x માઇનસ એક્સ બાય 2. ચલો ક્લિયર, કાઉન્સ પૂરો, વચ્ચે માઇનસ નિશાની કાઉન્સ કરજો ખાસ, નિશાની બદલે એટલે, ઓકે. કોસ 3 × 2 = 6x પ્લસ 9x બાય 2 લસાઅ લીધો છે, પ્લસ કોસ અંદર લસાઅ લ્યો એટલે 3 × 2 = 6x માઇનસ 9x બાય 2. ચાલો ક્લિયર હોય તો આગળ વધીએ, ઓકે. તો સાદુરૂપ હજુ આગળ વધારીએ મિત્રો, તેથી LHS બરાબર આવે છેદમાં બેનો લસાઅ રેડી. અહીંયા જુઓ કોસ 5x બાય 2, નિશાની પ્લસ જ રહેશે કારણ કે આગળ કોઈ નિશાની નથી બદલવા માટે, વચ્ચે પ્લસ, 4 માંથી 1 કોસ 3x બાય 2, ચાલો એ પણ બરાબર છે, વચ્ચે માઇનસ એટલે બેની નિશાની અંદર જાય એટલે માઇનસ આગળ આવી જશે, માઇનસ કોસ અને આની પણ નિશાની માઇનસ કોસ. ચાલો હવે ખૂણા લખીએ, અહીંયા શું અને અહીંયા શું, તો 6 × 9 = 15x બાય 2, 6 માંથી 9 માઇનસ 3x બાય 2. હવે તમને ખબર હોવી જોઈએ કે કોસ છે એ યુગ્મ વિધેય છે. સાહેબ આ યુગ્મ વિધેય એટલે શું? કોસને સેક બે જ યુગ્મ વિધેય છે, એટલે કોસની અંદર માઇનસ એક્સ હોય એને તમે કોસ એક્સ કહી શકો છો, યુગ્મ વિધેય છે એટલે, બરાબર છે. તો અહીંયા રહ્યું માઇનસ, એને કહી દઈએ પ્લસ. તેથી LHS બરાબર કોસ 5x બાય 2 પ્લસ કોસ 3x બાય 2 માઇનસ કોસ 15x બાય 2 અને અંદર જે છે એ પ્લસ, એટલે લખી નાખી એમનું એમ જ, કોસ માઇનસ 3x બાય 2 ને પ્લસ કોસ 3x બાય 2 કહેવાય, ના છેદમાં બે.
આ નિશાની એમની એમ અને આ જેમ છે માઇનસ કાઢી નાખવાનું થાય ખાલી. ઓકે, હવે આ બે તો ઉડી જાય. કોણ ઉડે? હા, આ બે ઉડી જાય. હવે સાહેબ, કોસ યુગ્મ વિધેય છે તો સાઈનની વાત કરી દો તો. સાઈન અયુગ્મ વિધેય છે એ પણ તમને ખબર હોવી જોઈએ. અયુગ્મ એટલે કે સાઈન માઇનસ એક્સ અંદર આવે તો તમારે એને લખવું પડે માઇનસ સાઈન એક્સ, એટલે આગળ માઇનસ લઈ લેવું પડે. ઉપયોગ કરશું કે આવે તો, બાકી નહીં કરીએ. ઓકે, તો હવે તમારી પાસે એલ એચ એસ વધ્યું છે, છેદમાં બે, અંશમાં કોસ પાંચ એક્સ બાય ટુ માઇનસ કોસ પંદર એક્સ બાય ટુ, આવું વધ્યું છે. સી માઇનસ સીનું સૂત્ર વાપરીએ. ચાલો, સી માઇનસ સીનું સૂત્ર જે છે માઇનસ ટુ એસ એસ ખૂણો સરવાળો ભાગ્યા બે ખૂણો બાદ બાકી ભાગ્યા બે લખી જ નાખીએ. એલ એચ એસ બરાબર માઇનસ ટુ સાઇન અને સાઇન કરીએ, બંને ખૂણાનો સરવાળો ભાગ્યા બે કરીએ, બંને ખૂણાની બાદબાકી ભાગ્યા બે, બંને ખૂણાનો સરવાળો પાંચ એક્સ બાય ટુ પ્લસ પંદર એક્સ બાય ટુ, પાંચ એક્સ બાય ટુ માઇનસ પંદર એક્સ બાય ટુ અને છેદમાં બે એમનો એમ. ચાલો, ડન હોય તો આગળ વધારીએ. તેથી એલ એચ એસ બરાબર, જો આ બે બે તો ઉડી જવાના છે, માઇનસ નિશાની ખાલી, સાઇન ઉપર પાંચ ને પંદરનો સરવાળો એટલે કે વીસ એક્સ બાય ટુના છેદમાં ટુ, વીસ એક્સ બાય ટુ એટલે દસ એક્સ બાય ટુ, આ થાય વીસ એક્સ બાય ટુ પીળું. ઓકે, ઇન્ટુ સાઇન છેદમાં બે એમનો એમ. ચાલો, ઉપર જુઓ તો પાંચ માંથી દ પંદર માઇનસ દસ એક્સ બાય ટુ એટલે કે માઇનસ પાંચ એક્સ વધે ખાલી, માઇનસ દસ એક્સ બાય ટુ એટલે. ઓકે, છેદમાં બે તો ઉડી ગયો છે, હમણાં જ વાત થઈ સાઇન અયુગ્મ વિધેય છે. નિશાની શું થાય? બાર આવી જાય, તો સાઇનમાંથી માઇનસ નિશાની બાર લઈ લ્યો એટલે આગળ આવી જાય માઇનસ અને માઇનસ પ્લસ. સાઇન દસ એક્સ બાય ટુને તો પાંચ એક્સ કહેવાય અને સાઇન માઇનસ તો બાર આવી ગયું છે પાંચ એક્સ બાય ટુ, જે તમારે સાબિત કરવાનું હોઈ શકે છે એલ એચ એસ. અને આ જ તમારે સાબિત કરવાનું છે આર એચ એસ તરીકે. જો આ સરસ મજાનું તમારું ઉદાહરણ નંબર ત્રીસમું પણ પરિપૂર્ણ, બરાબર છે, બહુ સરળ મેથડથી જ કરવાનું છે, આવડી જ જવું જરૂરી છે. આગળ વધીએ મિત્રો, નેક્સ્ટ તમારા સ્વાધ્યાયમાં આગળ વધીએ. ઉદાહરણ ત્રીસ તો ક્લિયર હોય તો આગળ લખીએ ઉદાહરણ નંબર એકત્રીસ, તમારા પાઠ્યપુસ્તકનું ઉદાહરણ એકત્રીસ લઈએ. પાઠ્યપુસ્તકનું ઉદાહરણ નંબર એકત્રીસ, ટેન પાઈ બાય એટની કિંમત મેળવો. ટેન પાઈ બાય એટની કિંમત મેળવો, ટેન પાઈ બાય એટની કિંમત મેળવો, આવો તમારો ક્વેશ્ચન છે. ટેન પાઈ બાય એટની કિંમત મેળવો, તો આગળ વધીએ, ટેન પાઈ બાય એટની કિંમત મેળવીએ. ઓકે, ટેન પાઈ બાય એટની કિંમત માટે તમારો ખૂણો જુઓ તો એક્સ બરાબર પાઈ બાય એટ છે, તો મારા ખ્યાલથી ટુ એક્સને તમે ઓળખો છો. ટુ એક્સ એટલે કે બે ગુણ્યા પાઈ બાય એટ, એટલે કે ટુ એક્સ બરાબર પાઈ બાય ફોર થાય. અરે વાહ, જો સાહેબ ટેન પાઈ બાય ફોર આવી જાય એટલે મને બધું મળી જાય, કારણ કે ટેન પાઈ બાય ફોરની કિંમત વન છે, તો ટેન પાઈ બાય એટ એ રીતે મેળવવા આ મેથડથી આપણે એપ્લાય કરશું. તો તમારી પાસે સૂત્ર ટેન ટુ એક્સ બરાબર ટુ ટેન એક્સ ના છેદમાં વન માઇનસ ટેન સ્ક્વેર એક્સ, તો એમાં એક્સ બરાબર પાઈ બાય એટ મૂકો, એક્સ બરાબર પાઈ બાય એટ મૂકો તો ટુ એક્સ પાઈ બાય ફોર થાય, લખી નાખીએ. તો ટેન ટુ એક્સ એટલે કે બે ગુણ્યા પાઈ બાય એટ એટલે પાઈ બાય ફોર બરાબર ટુ ટેન પાઈ બાય એટ, એક્સની કિંમત પાઈ બાય એટ, છેદમાં વન માઇનસ ટેન સ્ક્વેર અને પાઈ બાય એટ. ચાલો, અહીંયા સુધી બધાને ક્લિયર હોવું જરૂરી છે. આટલું ક્લિયર હોય તો ટેન પાઈ બાય ફોરની કિંમત વન થાય, મૂકી દઈએ કે ટેન પાઈ બાય ફોરની કિંમત વન બરાબર, સામે બધું એમનું એમ,
टू टेन पाई बाय एट अने छेद में वन माइनस टेन स्क्वेर पाई बाय एट अहीं सुधी बधु एमनू एम लई लईए बाजू में गुणाकार में तो एक गुणिया आ करो एटले आज आवे जेनुं नाम छे वन माइनस टेन स्क्वेर पाई बाय एट वन माइनस टेन स्क्वेर पाई बाय एट एटले टेन पाई बाय एट नो स्क्वेर बराबर सामेनी बाजू टू टेन पाई बाय एट। हवे तमने द्विघात समीकरण जेवुं देखाशे जो आ बन्ने ऋण छे ने सामे मोकली दियो तो आ साइड वधारे जीरो बराबर आ सामे जाए तो प्लस थाय टेन पाई बाय एट नो स्क्वेर प्लस आ सामे जाए तो माइनस एक थाय आ एमनु एम प्लस टू टेन पाई बाय एट जोई सको छो द्विघात समीकरण छे। चलो ओके तेथी तमारी पासे नु द्विघात समीकरण आवी गयु टेन पाई बाय एट नो स्क्वेर एटले के एक्स नो स्क्वेर प्लस टू टेन पाई बाय एट एटले टू एक्स અને માઇનસ વન બરાબર ઝીરોના બીજ બીજનું સૂત્ર એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ માઇનસ વનના બીજનું સૂત્ર બીજ બરાબર બીજ એટલે કે ટેન એક્સ ટેન પાઈ બાય એટ બરાબર માઇનસ બી પ્લસ ઓર માઇનસ રૂટ બી સ્ક્વેર માઇનસ ફોર એસી ધોરણ દસ ના છેદમાં ટુ એ બીની કિંમત બે છે જોઈ શકો છો એટલે જ મેં કામુસ લખ્યો છે માઇનસ બે પ્લસ ઓર માઇનસ રૂટ બી સ્ક્વેર એટલે કે બે નો સ્ક્વેર માઇનસ ફોર એની કિંમત એક છે અહીંયા એક લખેલો છે એક અને સીની કિંમત માઇનસ એક ના છેદમાં ટુ એ બી સ્ક્વેર માઇનસ ફોર એસી એની કિંમત એક બીજ કોણ છે તો બીજ ટેન પાઈ બાય એટ છે તેથી તમારો આન્સર ટેન પાઈ બાય એટ બરાબર માઇનસ ટુ પ્લસ ઓર માઇનસ રૂટ બેનો વર્ગ ચાર પ્લસ ચાર એકાય ચાર કારણ કે પ્લસ થઈ જશે માઇનસ ચાર ગુણ્યા માઇનસ એક ના છેદમાં ટુ તેથી તમારો આન્સર આવે માઇનસ ટુ પ્લસ ઓર માઇનસ રૂટ આઠ એટલે રૂટ આઠ એટલે ટુ રૂટ ટુ તો માઇનસ ટુ પ્લસ ઓર માઇનસ ટુ રૂટ ટુ ના છેદમાં બે ઉપરથી બે કોમન લઈ લ્યો ટેન પાઈ બાય એટ બરાબર માઇનસ ચાલો બે કોમન તો વધ્યા માઇનસ વન પ્લસ ઓર માઇનસ રૂટ ટુ ના છેદમાં બે એમાંય બે ઉડી જાય તેથી તમારો આન્સર આવે બે આન્સર આવે છે કે ટેન પાઈ બાય એટ બરાબર ટેન પાઈ બાય એટ બરાબર માઇનસ વન પ્લસ ઓર માઇનસ રૂટ ટુ હવે તમારા બે આન્સર થાય આમાંથી માઇનસ વન માઇનસ રૂટ ટુ અને માઇનસ વન પ્લસ રૂટ ટુ આ કિંમત ઋણ દર્શાવે અને આ કિંમત ધન દર્શાવે તો આન્સર કયો હવે ધ્યાન અહીંયા આપજો પાઈ બાય એટ એટલે કે એકસો ને એંસી અંશના છેદમાં આઠ આવશે એકસો ને એંસી અંશના છેદમાં આઠ આઠ દુ સોળ બાવીસ પોઈન્ટ પાંચનો ખૂણો થશે કયા ચરણમાં આવે પ્રથમ ચરણમાં છે હવે ટેનની કિંમત પ્રથમ ચરણમાં ધન હોય એટલે કે આ આન્સર નહીં આવે આ આન્સર આવશે તેથી ટેન પાઈ બાય એટ બરાબર ધન કિંમત છે માઇનસ વન પ્લસ રૂટ ટુ એટલે રૂટ ટુ માઇનસ વન લ્યો આ થઈ ગયું સરસ મજાનું તમારું ઉદાહરણ નંબર એકત્રીસમું પણ પરિપૂર્ણ બહુ સાદીને સરળ મેથડથી જ તમારે આગળ વધવાનું છે બરાબર છે મિત્રો તો ટેન પાઈ બાય એટની કિંમત પણ તમે ગણી નાખેલી છે જે તમને રૂટ ટુ માઇનસ વન જેટલી મળે છે ઓકે મિત્રો નેક્સ્ટ તમારું ઉદાહરણ નંબર બત્રીસમું લઈએ નેક્સ્ટ ઉદાહરણ નંબર બત્રીસ ઉદાહરણ નંબર બત્રીસની રકમ છે જો ટેન એક્સ બરાબર જો ટેન એક્સ બરાબર ત્રણના છેદમાં ચાર અને એક્સ છે એ પાઈ થી થ્રી પાઈ બાય ટુની વચ્ચે છે પાઈ થી થ્રી પાઈ બાય ટુ સાહેબ હવે તમે આને ઓળખો છો કે પાઈ ક્યાં હોય અહીંયા હોય થ્રી પાઈ બાય ટુ અહીંયા હોય ત્રીજા ચરણની વાત કરે છે પાઈ થી થ્રી પાઈ બાય ટુમાં ક્યાંક એક્સ છે
लेख त्रीजा चरण में है एवं वाक्य आपे तो साइन एक्स बाय टू नु मूल्य मेड़वो कोस एक्स बाय टू नु मूल्य मेड़वो टेन एक्स बाय टू नु मूल्य मेड़वो अति महत्वना प्रश्नों ध्यान अहीं ज आपजो। ओके आवी रीते तमारे मूल्य मेड़वानुं छे तमारी पासे टेन एक्स छे तमारी पासे टेन एक्स छे तमारे एक्स बाय टू नामना खूणाओ जोईए छे मेथड नवी छे खास ध्यान अहीं ज आपजो। શું કરવાનું તો તમારી પાસે જે પણ સૂત્ર છે એનું અડધા ખૂણાનું સૂત્ર લખી નાખવાનું। તમને ખબર જ છે કે ટેન એક્સ ના અડધા ખૂણાનું સૂત્ર હમણાં જ લખ્યું હતું ટુ ટેન એક્સ બાય ટુ ના છેદમાં વન માઇનસ ટેન સ્ક્વેર એક્સ બાય ટુ આવી રીતે મળે। ક્લિયર છે બધાને? ઓકે तो आना उपरथी तमने टेन एक्स बाय टू नी किंमत मळशे। अने बीजी बात महत्वनी बात आ आप्युं छे ए पण लखवुं पाई थी थ्री पाई बाय टू त्रीजा चरण में छे एटले के नेवू थी सॉरी एक सौ ने एसी थी बसो ने सीतेर ने बे वड़े भागता कारण के तमारे एक्स बाय टू नु चरण पण नक्की करवानुं छे। આ ખાસ મહત્વનું છે બે વડે ભાગવું કારણ કે તમારે એક્સ બાય ટુ જોઈએ એક્સ નહીં એક્સ બાય ટુ એનું ચરણ અલગ હોય અહીંયા જે ચાલો અને બે વડે ભાગો એટલે પાઈ બાય ટુ જુઓ ભાગી ગયો સીધો એકસો એંસી એથી નેવું એ અહીંયા ખૂણો એક્સ બાય ટુ અને અહીંયા ખૂણો બે વડે ભાગો એટલે થ્રી પાઈ બાય ફોર। તો તમે જોઈ શકો છો એક્સ ત્રીજા ચરણમાં છે જ્યારે एक्स बाय टू जुओ तो मित्रों नेव थी एक सौ ने पात्रीस एक अरे नेव थी एक सौ पात्रीस बीजु चरण था बीजा चरण में छे એટલે આ વસ્તુ બહુ મહત્વની છે જે આપેલી છે ને એમાં એક્સ બાય ટુ મેળવવાનો હોય તો બે વડે ભાગવું એક્સ બાય થ્રી મેળવવાનો હોય તો ત્રણ વડે ભાગવું અને ચરણ આ ભૂલી ગયા તો નિશાનીની ભૂલ આવશે આવશે અને આવશે જ જે આપણે કરવાની નથી। ઓકે ચાલો ટેન એક્સની કિંમત થ્રી બાય ફોર મૂકી દઈએ હવે તો તમારા માટે બધું સરળ છે। ટેન એક્સની કિંમત થ્રી બાય ફોર મૂકતા જઈએ તો ત્રણના છેદમાં ચાર બરાબર સામે શું છે તો કે ટુ ટેન એક્સ બાય ટુ એને કાઉસમાં જ લખતા જઈએ હવે ટુ ટેન એક્સ બાય ટુના છેદમાં વન માઇનસ ટેન સ્ક્વેર એક્સ બાય ટુ એટલે કે ટેન એક્સ બાય ટુ હોલ સ્ક્વેર કરો ચોકડી ગુણાકાર હમણાં જ વાત કરી તે અવયવ પાડવાના થશે તો ત્રણને આની અરે ગુણવો પડે ત્રણ માઇનસ ત્રણ ટેન એક્સ બાય ટુનો સ્ક્વેર બરાબર ચારને અહીંયા ગુણો એટલે ચાર દુને આઠ ટેન એક્સ બાય ટુ ચાલો ક્લિયર છે આગળ વધી જઈએ તો હવે બધાને સામેની બાજુ લઈ જાઓ તો આ સાઈડ તમારે ઝીરો વધે આ ભાઈ આ સાઈડ આવે તો પ્લસ થાય આ ભાઈ આ સાઈડ આવે તો પ્લસ થાય થ્રી ટેન એક્સ બાય ટુ સ્ક્વેર આ તો પ્લસ જ છે ઓલરેડી પ્લસ એઇટ ટેન એક્સ બાય ટુ અને છેલ્લા ભાઈ આ સાઈડ આવે તો માઇનસ ત્રણ થાય ત્રણ તેરીને નવ નવના બે અવયવ બાદબાકી આઠ થાય નવ એકા નવ તો હા વહેલું થઈ ગયું આ બીજે લખવાની જરૂર નથી થ્રી ધોરણ દસ ટેન એક્સ બાય ટુનો સ્ક્વેર પ્લસ નવ ટેન એક્સ બાય ટુમાંથી એક ટેન એક્સ બાય ટુ એટલે આઠ ટેન એક્સ બાય ટુ થઈ જ જવા જોઈએ નવમાંથી એક વખત ટેન એક્સ બાય ટુને બાદ કરી નાખીએ અને છેલ્લું માઇનસ ત્રણ એમનું એમ બરાબર આવે ઝીરો। ક્લિયર છે આગળ વધીએ? ઓકે તેથી આ બંનેમાંથી કોમન લ્યો અને આ બંનેમાંથી કોમન લ્યો આ બંનેમાંથી મને કોમન દેખાય છે ત્રણ દેખાય છે કોમન ટેન એક્સ બાય ટુ બેયમાં છે કોમન દેખાય છે કાઉસમાં વધે ત્રણ કોમન ટેન એક્સ બાય ટુના સ્ક્વેરમાંથી એક વખત ટેન એક્સ બાય ટુ વધશે પ્લસ અને ત્રણ વધશે કારણ કે ત્રણ તો કોમન છે ને આય કોમન છે બંનેમાંથી હવે કોમન દેખાય છે માઇનસ નિશાની કોમન લ્યો એટલે કે માઇનસ એક કોમન લ્યો તો ટેન એક્સ બાય ટુ વધશે અને માઇનસ નિશાની કોમન છે એટલે પ્લસ ત્રણ વધશે
बराबर जीरो बे अवयव मिल्या, कया बे अवयव तमारी समक्ष हाजर ज छे। बन्ने माथी क्यो आंसर ने ई महत्वनो छे। पहेलो आंसर आवे टेन एक्स बाय टू प्लस थ्री, बीजो अवयव आवे थ्री टेन एक्स बाय टू माइनस वन, अने बराबर आवे जीरो। तो का तो टेन एक्स बाय टू बराबर माइनस थ्री थे, कारण के टेन एक्स बाय टू प्लस थ्री बराबर जीरो, अथवा बेमाथी एक होवू जोईए। शू थ्री टेन एक्स बाय टू माइनस वन बराबर जीरो, अहीं भूल थवानी संभावना वधी जशे, एटले ध्यान अहीं ज आपजो। ओके 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 ओके, तो अहीं आवे टेन एक्स बाय टू बराबर माइनस थ्री, आपेलो आंसर। अथवा અહીંયા સામે વન જાય એટલે પ્લસ વન થાય અને છેદમાં ત્રણ, તો ટેન એક્સ બાય ટુ બરાબર વન બાય થ્રી। ચાલો મિત્રો વિચારો આ બંનેમાંથી આન્સર કયો સાચો, પ્લસવાળો કે માઇનસવાળો, પ્લસવાળો કે માઇનસવાળો, વિચારો। તમને મેં બધી હિન્ટ માહિતી આપી દીધેલી છે, વિચારો। તો મિત્રો પરફેક્ટ પ્લસ વાળો આન્સર બરાબર ને, નહીં આન્સર આવે આ, આ શક્ય નથી। એ સાહેબ કારણ કારણ કારણ, અરે મિત્રો કારણ મેં સ્ટાર્ટિંગમાં લખાવ્યું હતું, હવે દેખાવ શું વાત હતી। એક્સ બાય ટુ બીજા ચરણમાં છે, બીજા ચરણમાં ટેન ધન હોય કે ઋણ હોય, ઋણ હોય, ઋણ ધન ના હોય, ધન આન્સર આવે એ બીજા ચરણનો નથી પહેલા ચરણનો। જો એક્સ બાય ટુ પહેલા ચરણમાં હોત તો તમારો આન્સર વન બાય થ્રી થાય, એક્સ બાય ટુ બીજા ચરણમાં છે તો માઇનસ ત્રણ થાય, તો ટેન એક્સ બાય ટુ તમને મળી ગયું છે। બસ હવે તો તમે બધી રીતે તૈયાર થઈ ગયા છો, ટેન એક્સ બાય ટુ તમારો માઇનસ ત્રણ છે, તો ખૂણો દોરીએ પાયથાગોરસથી। ચલો આ તમારો ખૂણો એક્સ બાય ટુ, અહીંયા ખૂણો નેવું, શું કહી રહ્યા છે એક્સ બાય ટુ માઇનસ ત્રણ, એટલે કે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ વન, ત્રણના છેદમાં એક છે એટલે ધન ઋણ અહીંયા તો ન લખવાના હોય। ઓકે અહીંયા આવે વાય, એ મેળવવો હોય તો ત્રણનો વર્ગ પ્લસ એકનો વર્ગ બરાબર વાયનો વર્ગ, તેથી વાયનો વર્ગ બરાબર દસ થાય મિત્રો, તેથી વાય બરાબર રૂટ દસ થાય। તો લખી નાખીએ અહીંયા રૂટ દસ મળે, તો ટેન એક્સ બાય ટુ મળી ગયું। તો હવે તમને સાઇન એક્સ બાય ટુ કહેવું પડે તમારે મને, અને કોસ એક્સ બાય ટુ કહેવું પડે, પાયથાગોરસથી જ મળી જાય પછી। તો હવે સાહેબ સાઇન પ્લસ હોય કોસ માઇનસ હોય ભૂલી ન જતા, બીજું ચરણ છે સાઇનનું સૂત્ર આના છેદમાં આ, એ એટલે વળી કોણ સામેની બાજુના છેદમાં કર્ણ, અને કોષનું સૂત્ર આના છેદમાં આ પાસેની બાજુના છેદમાં કર્ણ, કોષનું સૂત્ર થશે એટલે કે એકના છેદમાં રૂટ દસ। લ્યો આ તમારી ત્રણેય કિંમતો તૈયાર, ક્લિયર છે। તો આવી રીતે તમારે ક્વેશ્ચનને સોલ્વ કરવાનો છે, સરસ મજાનું પાઠ્યપુસ્તકનું પ્રકરણમાં ઉદાહરણ નંબર 32મું પણ પરિપૂર્ણ મિત્રો। નેક્સ્ટ આગળ વધીએ અને ઉદાહરણ નંબર 33માં ને સોલ્વ કરીએ। ચલો નેક્સ્ટ લઈએ, તમારા પાઠ્યપુસ્તકનું ઉદાહરણ નંબર 33, ઉદાહરણ નંબર 33માંની રકમમાં છે કે સાબિત કરો કે શું સાબિત કરવાનું છે, તો કે કોસ સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ પ્લસ પાઈ બાય થ્રી પ્લસ કોસ સ્ક્વેર એક્સ માઇનસ પાઈ બાય થ્રી, અને એને બરાબર થ્રી બાય ટુ, ત્રણના છેદમાં બે, એટલે મૂલ્ય મેળવો એવો પણ પ્રશ્ન હોય તો પણ આન્સર આનો થ્રી બાય ટુ લાવવો પડે। ઓકે ખાસ ધ્યાન અહીંયા આપજો, પ્રશ્ન સરળ છે પણ સૂત્ર આવડે તો, LHS બરાબર કોસ સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ પ્લસ પાઈ બાય થ્રી
प्लस कोस वर्ग एक्स माइनस पाई बाय थ्री। चलो कोस स्क्वेर प्लस कोस स्क्वेर नु कोई पण सूत्र तमारी पासे नथी, या सूत्र छे पण ई छे आवु सूत्र कोस स्क्वेर आल्फा माइनस साइन स्क्वेर बीटा नु। याद आवे तो कोस स्क्वेर आल्फा माइनस साइन स्क्वेर बीटा बराबर कोस आल्फा प्लस बीटा अने कोस आल्फा माइनस बीटा। इम्पोर्टंट सूत्र आ छे। कोस स्क्वेर माइनस साइन स्क्वेर जोईए तो तमे लखी सको, तो आमांथी एकने साइन स्क्वेरमां फेरवो, कोई पण एकने मित्रों, कोई पण एकने साइन स्क्वेरमां फेरवो, आने फेरवीए छीए पहेला बीजा एम ना एम। तो LHS पहेलुं एमनुं एम कोस स्क्वेर एक्स, बीजुं एमनुं एम कोस स्क्वेर एक्स प्लस पाई बाय थ्री, ત્રીજું આવે કોસ સ્ક્વેર એટલે કે વન માઇનસ સાઇન સ્ક્વેર એક્સ માઇનસ પાઈ બાય થ્રી, બરાબર છે? આવી રીતે તમને સૂત્ર મળશે। ઓકે, હવે તમારે શું સૂત્ર બનાવવું છે? કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા, તો આને કોસ સ્ક્વેર આલ્ફા કહી દઈએ, આને માઇનસ સાઇન સ્ક્વેર બીટા કહી દઈએ, તો આ વનને આગળ લખી નાખો, બીજું કંઈ એ જ સ્ટેપ, આ જ સ્ટેપ પાછું લખું છું પણ વન આગળ લખીને, વન એમનું એમ પ્લસ એમનું એમ, આ વન એમનો એમ પ્લસ એમનું એમ કોસ સ્ક્વેર એક્સ એમનું એમ, હવે બાકીના બે એમના એમ, આ એમનું એમ કોસ સ્ક્વેર એક્સ પ્લસ પાઈ બાય થ્રી એમનું એમ, આ પણ એમનું એમ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ માઇનસ પાઈ બાય થ્રી, કોસ સ્ક્વેર થીટા બરાબર વન માઇનસ સાઇન સ્ક્વેર થીટા લખ્યું। હવે તમારું સૂત્ર, આ જે સૂત્ર છે એ અહીંથી લાગુ પડશે, તો લખીએ એના બે આન્સર। LHS બરાબર શું એમનું એમ રહેશે ભાઈ? વન એમનું એમ પ્લસ એમનું એમ કોસ સ્ક્વેર એક્સ એમનું એમ પ્લસ એમનું એમ, આના બે આન્સર કોસ આલ્ફા પ્લસ બીટા, કોસ આલ્ફા માઇનસ બીટા। હવે મિત્રો મને આલ્ફાની કિંમત એક જણાવી દેજો, એક્સ પ્લસ પાઈ બાય થ્રી છે અને બીટાની કિંમત એક્સ માઇનસ પાઈ બાય થ્રી છે, આલ્ફાની કિંમત એક્સ પ્લસ પાઈ બાય થ્રી છે, બીટાની કિંમત એક્સ માઇનસ પાઈ બાય થ્રી છે, આવી રીતે મળશે। તો હવે LHS બરાબર વન પ્લસ કોસ સ્ક્વેર એક્સ પ્લસ, જુઓ તો અહીંયા માઇનસ પાઈ બાય થ્રી પ્લસ પાઈ બાય થ્રી ઉડી જાય, કોસ એક્સ પ્લસ એક્સ વધે, ગુડ, કોસ માઇનસ અંદર આપો ને તો માઇનસ એક્સ પ્લસ પાઈ બાય થ્રી, માઇનસ એક્સ પ્લસ એક્સ ઉડી જાય, પાઈ બાય થ્રી પ્લસ પાઈ બાય થ્રી વધે, છેલ્લું પ્લસ થઈ જાય। ચાલો ક્લિયર, આગળ વધારીએ। તેથી LHS બરાબર વન પ્લસ કોસ સ્ક્વેર એક્સ પ્લસ કોસ એક્સ પ્લસ એક્સ એટલે કોસ ટુ એક્સ કોસ ટુ પાઈ બાય થ્રી। હવે મિત્રો કોસ ટુ પાઈ બાય થ્રીની કિંમત તમને ગણતા આવડવી જરૂરી છે, ચાલો એ પણ નોંધ કરીએ। કોસ ટુ પાઈ બાય થ્રી એને તો કહેવાય કોસ પાઈ માઇનસ પાઈ બાય થ્રી, કેમ ભાઈ? તો કે ત્રણ પાઈમાંથી એક પાઈ, પાઈ માઇનસ પાઈ બાય થ્રી અલગ અલગ છેદ આપો, પાઈ માઇનસ કરો એટલે કે બીજું ચરણ આવે, પાઈ માઇનસ કરો એટલે બીજું ચરણ આવે, પાઈ પ્લસ હોય તો ત્રીજું, પાઈ માઇનસ હોય તો બીજા ચરણમાં કોસ ઋણ આવે અને માઇનસ કોસ પાઈ બાય થ્રી થાય, કોસ પાઈ બાય થ્રીનો આન્સર તો વન બાય ટુ હોય, એટલે કે એનો આન્સર માઇનસ વન બાય ટુ થાય। લખી જ નાખીએ LHS બરાબર વન પ્લસ કોસ સ્ક્વેર એક્સ, આની કિંમત પ્લસ કોસ ટુ એક્સ ગુણ્યા માઇનસ વન બાય ટુ। ચાલો બરાબર આગળ વધારીએ હવે। તેથી તમારી પાસે LHS આવે છે વન પ્લસ કોસ સ્ક્વેર એક્સ પ્લસ માઇનસ માઇનસ વન બાય ટુ અને કોસ ટુ એક્સ, કોસ ટુ એક્સનું એવું સૂત્ર જેમાં કોસ સ્ક્વેર આવતો હોય, કોસ ટુ એક્સનું ટુ કોસ સ્ક્વેર એક્સ માઇનસ વન, પહેલું જ સૂત્ર। તેથી લખી નાખીએ LHS બરાબર વન પ્લસ કોસ સ્ક્વેર એક્સ માઇનસ વન બાય ટુ ગુણ્યા
આનું સૂત્ર તમે શું બોલ્યા, હમણાં જ બોલ્યા કે ટુ કોસ સ્ક્વેર એક્સ માઇનસ વન, એવું કોસ ટુ એક્સનું સૂત્ર, અડધા ખૂણાનું સૂત્ર. ચલો ડન, આગળ વધારીએ. હવે વન બાય ટુને અંદર ગુણાકારમાં આપો તો એલ એચ એસ બરાબર પેલું વન પ્લસ કોસ સ્ક્વેર એક્સ માઇનસ વન બાય ટુને બે વડે ગુણો એટલે બે બે ઉડી જાય, માઇનસ કોસ સ્ક્વેર એક્સ આવે છેલ્લે, માઇનસ માઇનસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ, વન બાય ટુ વન, વન બાય ટુ, આ બંને ઉડી જવા તૈયાર છે. તો એલ એચ એસ આવે વન પ્લસ વન બાય ટુ, તેથી એલ એચ એસ બરાબર વન પ્લસ વન બાય ટુ એટલે કે ટુ પ્લસ વન બાય ટુ લસાઅ લીધો એટલે કે થ્રી બાય ટુ, જે તમારે સાબિત કરવાનું હશે. તો આ થઈ ગયું સરસ મજાનું તમારું સંપૂર્ણ ઉદાહરણ નંબર 33મું પણ અહીંયા પરિપૂર્ણ. તો અહીંયા આપણે તમામ પ્રકીર્ણ ઉદાહરણોને ચેપ્ટર નંબર 3ના દરેક ઉદાહરણોને સોલ્વ કરી લીધા છે. ખાસ ઉદાહરણો સોલ્વ કરજો અને પછી સ્વાધ્યાયને ઉપાડજો, એટલે દરેક સ્વાધ્યાય તમારા માટે ઇઝી જ રહેશે, ખાસ ધોરણ 12 માટે ઉપયોગી છે. તો આ બધા પ્રશ્નો વારંવાર, એકવાર નહીં, બે વાર નહીં, પાંચ વાર નહીં, એનાથી વધારે વાર સોલ્વ કરવાની ટ્રાય કરજો. જાતે જેટલા સોલ્વ કરશો એટલું ત્રિકોણમિતિ મગજમાં ઉતરી જશે, બહુ સરળ છે, પણ સૂત્રો આવડવા જરૂરી, પહેલાં સૂત્રો બેઝિક તૈયાર કરવા, તો જ તમે ફટાફટ દાખલાને સોલ્વ કરી શકશો. બરાબર છે?